નમસ્કાર મિત્રો મૌરી એજ્યુકેશન ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે સ્ટાન્ડર્ડ નાઇન એન્ડ સ્ટાન્ડર્ડ ટેનની અંદર ઇંગ્લિશ ગ્રામરની અંદર જે ખૂબ જ મહત્ત્વનો ટોપિક છે એવો આપણે ફંક્શન વિશે ભણવાના છીએ આજે ફંક્શન વિશે જોવાના છીએ જેનો આ ભાગ નંબર એક છે કે જેમાં મહત્ત્વના ફંક્શનની અંદર સૌથી વધુ પૂછાતા ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત છે કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર સ્પેસિફાઈંગ ટાઈમ એન્ડ ડિસ્ક્રાઇબિંગ પ્લેસ આ ત્રણ ફંક્શન વિશે આપણે ડિટેલ્સમાં અને એની એક્સરસાઇઝ પણ જોવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ ફર્સ્ટ ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન એટલે કે વ્યક્તિનું વર્ણન કે વ્યક્તિ વિશેનું વર્ણન જોવા મળે કે વ્યક્તિનો ઉલ્લેખ જોવા મળે ત્યારે આ ફંક્શનનો ઉપયોગ કરવામાં આવે છે સો આપણે એના ઉદાહરણો વધારેમાં વધારે જોઈએ તો એના સૌપ્રથમ તો એના કી વર્ડ્સ કયા કયા છે કે કયા શબ્દોના આધારે તમે આ ફંક્શનને ઓળખી શકો એટલે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ પર્સનને તો કી વર્ડ્સની અંદર વુ એટલે કે કોણ એટલે કે જેની વાત હોય વ્યક્તિની વાત હોય વુઝ એટલે કોનું કે જેનું વ્યક્તિનો નિર્દેશ કરેલો હોય અને વૂમ એટલે કોને કે જેને તો આ શબ્દો દ્વારા તમે ઓળખી શકો છો કે આ ફંક્શન છે એ ડિસ્ક્રાઈબિંગ પર્સનનું ફંક્શન છે તો એના મેક્સિમમ એક્ઝામ્પલ જોઈએ ફર્સ્ટ છે ધ બોય વુ ઇઝ સ્ટેન્ડિંગ આઉટ સાઇડ ધ હાઉસ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ એ છોકરો કે જે ઘરના ઘરની બહાર ઊભો રહી રહ્યો છે તે મારો પાક્કો મિત્ર છે તો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે વાત થઈ રહી છે વ્યક્તિના વર્ણન વિશે વાત થઈ રહી છે કે એ વ્યક્તિ કે જે બહાર ઊભો રહી રહી રહ્યો છે તે મારો પાક્કો મિત્ર છે ત્યારબાદ બીજું સેન્ટેન્સ જોઈએ એક્ઝામ્પલ ધીઝ ઇઝ ધ મેન આ એ માણસ છે હુ હેલ્પડ મી યસ્ટરડે કે જેને મને ગઈકાલે મદદ કરી હતી તો અહીંયા વ્યક્તિનું વર્ણન કેવું છે કે કોઈ ચોક્કસ વ્યક્તિની વાત કરે છે વ્યક્તિનો ઉલ્લેખ કરે છે કે આ એ માણસ છે કે જેને મને ગઈકાલે મદદ કરી હતી નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ડૂયુ નો ધ પર્સન તમે એ વ્યક્તિને જાણો છો વુઝ કાર ઇઝ લોસ્ટ લાસ્ટ નાઇટ કે જેની કાર ગયા ગઈ રાત્રે જ ચોરાઈ ખોવાઈ ગઈ લોસ્ટ થઈ ગઈ તો એ પણ ડિસ્ક્રાઇબિંગ પર્સન વિશે આપણને જણાવે છે ત્યારબાદ બીજું એક્ઝામ ચોથું એક્ઝામ્પલ કહી શકાય એવું રાજેશ ઇઝ માય ફ્રેન્ડ રાજેશ મારો મિત્ર છે હુ નોઝ મેની લેંગ્વેજીસ મેની લેંગ્વેજીસ અહીંયા એસ આવશે બિસાઇડ્સ ગુજરાતી રાજેશ મારો મિત્ર છે કે જે ગુજરાતી ઉપરાંત બિસાઇડ્સ તદઉપરાંત ગુજરાતી ઉપરાંત પણ ઘણી બધી ભાષાઓ જાણે છે તો આ બધા જ એક્ઝામ્પલ છે એ ડિસ્ક્રાઇબિંગ પર્સનના છે ત્યારબાદ પણ હજી સુધી હજી બીજા નવા એક્ઝામ્પલ છે ડિસ્ક્રાઈબિંગ પર્સનના એક્ઝામ્પલ વધારે વધારે જોઈએ માનવ ઇઝ ધ સ્ટુડન્ટ વુ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ ઇન ધ ક્વીઝ કોમ્પિટિશન માનવ એ છોકરો છે કે જેને કે જે ક્વિઝ કોમ્પિટિશન કોયડા સ્પર્ધાની અંદર ફર્સ્ટ પ્રાઇઝ જીત્યો છે તો અહીંયા પણ વુ દર્શાવેલો છે અને ડિસ્ક્રાઇબિંગ ફંક્શન નામ ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન જોવા મળે છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે રોહનભાઈ ઇઝ ધ પર્સન વુમ વી રિસ્પેક્ટ રોહનભાઈ એ વ્યક્તિ કે છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીએ છીએ માન આપીએ છીએ તો અહીંયા પણ વ્યક્તિનું વર્ણન થયું છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ફંક્શન દેખાડે છે નેક્સ્ટ એક્ઝામ્પલ છે રાકેશભાઈ ઇઝ ધ મેન વુમ વી મેટ યસ્ટરડે રાકેશભાઈ એ માણસ છે કે જે આપણે ગઈકાલે તેને મળ્યા હતા તો આ આ વાક્ય પણ ડિસ્ક્રાઇબિંગ ફંક્શન દર્શાવે છે ત્યારબાદ લાસ્ટ સેન્ટેન્સ આઈ મેટ લેડી હું એ લેડીને મળ્યો હુઝ મધર ઇઝ અ ડૉક્ટર કે જેના મમ્મી ડૉક્ટર છે હું એ લેડીને મળ્યો કે જેના મમ્મી ડૉક્ટર છે તો અહીંયા એ લેડીની વાત છે કે જેના મમ્મી ડૉક્ટર છે તો કોઈ પર્ટિક્યુલર પર્સનની વાત છે ડિસ્ક્રાઇબિંગ પર્સન નામનું ફંક્શન એપ્લાય થશે ત્યારબાદ મિત્રો નેક્સ્ટ બીજો નંબરનું ફંક્શન છે જે ખૂબ જ મહત્ત્વનું છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર ડિસ્ક્રાઇબિંગ સ્પેસિફાઇંગ ટાઈમ સમય દર્શાવવો કે સમયનું વર્ણન કરવું કે ક્રિયાનો સમય જ્યારે દર્શાવેલો હોય ત્યારે તમે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર સ્પેસિફાઇંગ ટાઈમનો ઉલ્લેખ કરી શકો છો અથવા એ ફંક્શનને મૂકી શકો છો તો એના એક્ઝામ્પલ કીવર્ડ્સ જોઈએ પહેલાં તો એના કી વર્ડ્સની અંદર તો કે જે સમય દર્શાવેલો હોય છે કે કયા સમયે કઈ ઘટના બની કયા સમયે શું કરે છે ક્યારે પહોંચે છે તો એ જ્યાં પણ સમય દર્શાવેલો હોય છે ત્યાં ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમ તમારે ફંક્શન મૂકવું નેક્સ્ટ ડે ટુમોરો એટલે આવતીકાલે યસ્ટ ડે ગઈકાલે બિફોર એટલે પહેલાં એગો એટલે પહેલાં વેન એટલે જ્યારે ત્યારે એટ ટ્વેલ્વ પીએમ એટલે કે એક્ઝેક્ટલી બાર વાગ્યે ઓન મંડે સોમવારે એઝ જેટલું એઝ જેવા કે ઓકે તો એ ફંક્શન છે એ એના એક્ઝામ્પલ આપણે જોઈ રહ્યા છીએ તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓપેસિફાઈંગ ટાઈમના આપણે ફંક્શન બંનેના સાથે ઉદાહરણો જોઈએ વેન વિલ યુ કમ ટુ માય હાઉસ તમે મારા ઘરે ક્યારે આવશો તો આ વેન દર્શાવે છે કે આ ફંક્શન છે ડિસ્ક્રાઈબિંગ ટાઈમનો છે સમય દર્શાવે છે અથવા તો સ્પેસિફાઇંગ ટાઈમ નેક્સ્ટ આઈ બોટ ન્યુ બાઇક યસ્ટરડે મેં ગઈકાલે નવી બાઇક ખરીદી તો મેં નવી બાઈક ક્યારે ખરીદી તો કે ગઈ કાલે તો એ સ્પેસિફાઈંગ ટાઈમ બતાવે છે તો અહીંયા એનું બેસ્ટ એક્ઝામ્પલ છે નેક્સ્ટ વન વી સેલ ગો ટુ આબુ નેક્સ્ટ જૂન અમે આવતા જૂનમાં આબુ જઈશું તો આ નેક્સ્ટ જૂન પણ સ્પેસિફાઈંગ ટાઈમ દર્શાવે છે ત્યારબાદ અવર સ્કૂલ વિલ રીઓપન ઓન ટ્વેન્ટી સિક્સ ઓક્ટોબર અમારી સ્કૂલ છવ્વીસ ઓક્ટોબરે ફરી વખત શરૂ થશે તો અહીંયા છવ્વીસ ઓક્ટોબર છે એ નિશ્ચિત સમય દર્શાવે છે એનો મતલબ સ્પેસિફાઈંગ ટાઈમનું ફંક્શન દર્શાવે છે નેક્સ્ટ છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એન્ડ સ્પેસિફાઇંગ ટાઈમના જ આપણે એક્ઝામ્પલ જોઈ રહ્યા છીએ વી સેલિબ્રેટ ધ ઇન્ડિપેન્ડન્સ ડે ઓન ફિફ્ટિન્થ ઓગસ્ટ આપણે પંદરમી ઓગસ્ટના રોજ સ્વાતંત્રતા દિવસની ઉજવણી કરીએ છીએ તો ક્યારે ઉજવણી કરીએ છીએ તો કે પંદરમી ઓગસ્ટના રોજ તો એ સ્પેસિફાઈંગ ટાઈમનું ઉદાહરણ થયું નેક્સ્ટ છે ધ ધીપ હેડ રન અવે વેન ધ પોલીસ કેમ્પ જ્યારે પોલીસ આવી ત્યારે ચોર ભાગી ગયો હતો તો આ ફંક્શન છે ડિસ્ક્રાઈબિંગ ટાઈમનું એટલે કે સમયનું વર્ણન કરે છે નેક્સ્ટ જોઈએ વેન ધ ડૉક્ટર કેમ્પ જ્યારે ડૉક્ટર આવ્યા ધ પેશન્ટ હેડ ડાયડ જ્યારે ડોક્ટર આવ્યા જ્યારે પેશન્ટ ગુજરી ગયું હતું તો એ પણ એક સમયનું વર્ણન કરે છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ નામનું ફંક્શન એપ્લાય થશે નેક્સ્ટ છે ધ ટ્રેન વિલ અરાઈવ એટ ઇલેવન થર્ટી એમ ટ્રેન છે અગિયાર સવારમાં અગિયાર ને ત્રીસ કલાકે આવશે તો અહીંયા સ્પેસિફાઇંગ ટાઈમ નામનું ફંક્શન દર્શાવે છે તો આ સમયની અંદર સ્પેસિફાઇંગ ટાઈમ એન્ડ ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઉપરાંત પોઇન્ટ ઓફ ટાઈમ અને ડ્યુરેશન ઓફ ટાઈમ એ પણ ફંક્શન આવશે જેને આપણે વિગતવાર જોઈશું નેક્સ્ટ ફંક્શનની વાત કરીએ મિત્રો તો નેક્સ્ટ ફંક્શન આપણું મહત્ત્વનું છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ ડિસ્ક્રાઇબિંગ પ્લેસમાં સ્થળનું વર્ણન દર્શાવતું હોય કે કોઈ સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે આ ફંક્શનનો આપણે ઉપયોગ કરીએ છીએ ઓકે કે સ્થળનું વર્ણન કરવામાં આવ્યું હોય ત્યારે તો એના કીવર્ડ્સ કયા કયા હોઈ શકે મિત્રો તો કી વર્ડ્સની અંદર વેર વેરએવર એવર અને વીચનો ઉપયોગ થઈ શકે છે મોટા ભાગે વેરનો ઉપયોગ થઈ શકે છે કે કે જ્યાં સ્થળ દર્શાવતા હોય ત્યાં તો સ્થળનું વર્ણન કરે છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ જોઈએ એક્ઝામ્પલ જોઈએ મિત્રો રાજકોટ ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી સ્ટડીડ રાજકોટ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજી ભણ્યા તો ગાંધીજી ક્યાં ભણ્યા તો કે રાજકોટમાં ભણ્યા અને રાજકોટ એ જગ્યા છે કે જ્યાં ગાંધીજી ભણ્યા તો અહીંયા કોઈ સ્થળનું વર્ણન અથવા સ્થાનનું સૂચન કરવામાં આવે છે તો એ ફંક્શનનું નામ છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નેક્સ્ટ જોઈએ પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તો અહીંયા પણ વેર કીવર્ડ આપેલો છે અને આ ફંક્શન પણ શું દર્શાવે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ નેક્સ્ટ જોઈએ મિત્રો સાપુતારા વિચ ઇઝ અ ફેમસ હિલ સ્ટેશન ઇઝ ઇન ગુજરાત સાપુતારા છે કે જે ખૂબ જ પ્રખ્યાત હિલ સ્ટેશન છે એ ગુજરાતની અંદર આવેલું છે તો એ પણ સાનું સૂચન કરે છે ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે સ્થળનું વર્ણન સ્થાનનું વર્ણન કરે છે નેક્સ્ટ ફં નેક્સ્ટ ફંક્શન જોઈએ મિત્રો ધીસ ઇઝ ધ પ્લે પ્લેસ વેર વી વિઝિટેડ ટાઈસ આ એ જગ્યા છે કે જેની અમે મુલાકાત બે વખત લીધી તો આ પણ એ જગ્યા છે કે જેની મુલાકાત અમે બે વખત લીધી તો અહીંયા પણ એ સ્થળની વાતનું વર્ણન કરે છે એટલે કે ડિસ્ક્રાઈબિંગ પ્લેસ ત્યારબાદ એક્ઝામ્પલ જોઈએ ધ બેંક વુઝ મેનેજર ઇઝ માય ફ્રેન્ડ વોઝ બર્ગલ્ડ લાસ્ટ નાઇટ એટલે કે એ બેંક જેના મેનેજર છે મારા મિત્ર છે કે જ્યાં ગઈકાલે ચોરી થઈ તો એ વિધાન પણ જ્યાં ક્યાં ચોરી થઈ તો કે બેંકની અંદર એ બેન્કની વાત છે તો અહીંયા બેંક છે એ પ્લેસ છે અને એનું વર્ણન કરવામાં આવે છે તો તાજમહેલ વિચ ઇઝ આગ્રા વિચ ઇઝ ઇન આગ્રા ઇઝ વેરી ફેમસ તાજમહેલ જે આગ્રાની અંદર આવેલો છે તે ખૂબ જ પ્રખ્યાત છે તો કે અહીંયા તાજમહેલને ક્યાં દર્શાવેલો છે આગ્રાની અંદર તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પ્લેસ સમય જે પ્લેસ છે સ્થાન છે એનું વર્ણન કરવામાં આવ્યું છે સ્થાન દર્શાવવામાં આવ્યું છે સો આપણે હવે એની ફંક્શનની એક્સરસાઇઝ જોઈએ કે જે આપણને એક્ઝામની અંદર પૂછાય છે સ્ટાન્ડર્ડ નાઇન અને સ્ટાન્ડર્ડ ટેનની અંદર ઇવન સ્ટાન્ડર્ડ ઇલેવન અને ટ્વેલ્વની અંદર પણ પૂછાય છે પણ આપણે ફંક્ સ્ટાન્ડર્ડ નાઇન એન્ડ ટેનને ધ્યાનમાં રાખીને આપણે ભણી રહ્યા છીએ તો ફંક્શન એક્સરસાઇઝની અંદર આપણે ત્રણ પ્રકારના ફંક્શન પૂછાય છે એક ફંક્શનની વાત છે મેચ ધ ફંક્શન એટલે કે તમને એક કોઠો આપેલો હોય એની અંદર તમારે ફંક્શન મેચ કરવાના હોય તો એ પ્રકારનો આપણે ઉદાહરણ જોઈએ તો અહીંયા એક ફંક્શનનો કોઠો આપેલો છે જેમાં જુઓ એ અને બી જેમાં ત્રણ ફંક્શન આપેલા છે ફંક્શનના વાક્ય આપેલા છે અને એની સામે કયું ફંક્શન દર્શાવે છે એ આવેલું છે એની અંદર સેન્ટેન્સ આવેલા છે અને બીની અંદર એ કયું ફંક્શન દર્શાવે છે એ આપણે કહેવાનું છે તો સૌથી પહેલાં આપણે એને રીડિંગ કરી લઈએ પછી એના આન્સર જોઈએ ધીઝ ઇઝ ધ મેન હુ હેલ્પડ મી યસ્ટરડે આ એ માણસ છે કે જેને મને ગઈ કાલે મદદ કરી હતી તો તમે વિચારી શકો છો ત્યારબાદ વી સેલ ગો ટુ આબુ નેક્સ્ટ જૂન અમે આવતા જૂનમાં આબુ જઈશું અને ત્રીજું વાક્ય છે પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો એની સામે બીની અંદર આપણા કયા કયા ફંક્શન આ સેન્ટેન્સ છે એક બે અને ત્રણ એક કયું ફંક્શન દર્શાવે છે તો આવી રીતે તમને ક્વેશ્ચન પૂછાઈ શકે છે એક્ઝામની અંદર ચાર ઓપ્શન હોય છે તો ત્રણ સાચા હોય છે એક ખોટો હોય છે તો હવે એનો આપણે આન્સર જોઈએ તો એ પહેલાં હું તમને જણાવી દઉં કે ધીઝ ઇઝ ધ મેન વુ હેલ્પડ મી યસ્ટડે અહીંયા કોઈ વ્યક્તિની વાત છે વુ દર્શાવેલો છે તો અહીંયા ડિસ્ક્રાઇબિંગ પર્સનની વાત છે તો પહેલાંની સામે સી આવશે ત્યારબાદ વી સેલ ગો ટુ આબુ નેક્સ્ટ જૂન અમે આવતા જૂનમાં આબુ જઈશું તો આ જે બીજું વાક્ય છે એ કોઈ સમયનું વર્ણન કરે છે સમય દર્શાવે છે એટલે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ઓર સ્પેસિફાઈંગ ટાઈમ પછી પોરબંદર ઇઝ ધ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોર્ન પોરબંદર એ જગ્યા છે કે જ્યાં ગાંધીજીનો જન્મ થયો હતો તો આ જગ્યાનું સૂચન કરે છે એટલે કે ડિસ્ક્રાઇબિંગ પ્લેસનું વર્ણન કરે છે તો બીજાની ત્રીજાની સામે આવશે બી તો આપણે મિત્રો સાચો જવાબ જોઈએ તો આન્સરની વાત કરીએ તો ધીસ ઇઝ ધ મેનની સામે આજે માણસનું વર્ણન છે એટલે ડિસ્ક્રાઈબિંગ પ્લેસ આવશે બીજું વી સેલ ગો ટુ આબુ નેક્સ્ટ જૂન તો કે ડિસ્ક્રાઇબિંગ ટાઈમ આવશે અને પોરબંદર ઇઝ ધસ પ્લેસ વેર ગાંધીજી વોઝ બોન તો એ આવશે ડિસ્ક્રાઈબિંગ પ્લેસ ત્યારબાદ નેક્સ્ટ એક્સરસાઇઝની અંદર જોઈએ તો એક એવા પ્રકારનું ફંક્શન પૂછાય છે કે જેની અંદર ધ મોસ્ટ એપ્રોપ્રિયટ રિસ્પોન્સ એટલે કે એક પ્રશ્ન પૂછે છે પ્રશ્ન અથવા તો તમને એક વાક્ય આપે છે એના આધારે એનો રિસ્પોન્સ આપવાનો છે તમારે સામો જવાબ આપવાનો છે અને એક ફંક્શન જે આપણે બ્રેકેટની અંદર આપેલું હોય એ ફંક્શનનો ઉપયોગ કરીને જ આપણે જવાબ આપવાનો છે તો અહીંયા એક્ઝામ્પલ જોઈએ કે કપિલ કહે છે કપિલે કીધું કપિલ સઈડ હાઉ લોંગ હેઝ સી બીન પ્લેઈંગ તેણી કેટલા સમયથી રમી રહી છે અને એની સામે માનસીએ જવાબ આપવાનો છે રિસ્પોન્સ આપવાનો છે પરંતુ કયા ફંક્શનનો ઉપયોગ કરીને ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનનો ઉપયોગ કરીને તો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ફંક્શનની અંદર તમે અગાઉ જ આપણે જોયું એ મુજબ કે અહીંયા સમય દર્શાવતું કયું વિધાન છે તો વૂમ એટલે કોને તો આ તો આવશે જ નહીં ત્યારબાદ સી હેઝ બિન પ્લેઈંગ સિન્સ મોર્નિંગ તો બિલકુલ આ બીજા નંબરનું વાક્ય છે એ આપણું સાચું છે પછી ત્રીજું પણ જોઈ લઈએ સી પ્લેઝ બેટર દેન અધર્સ બીજા કરતાં સારું રમે છે તો અહીંયા ટાઈમનું કોઈ સૂચન નથી સી પ્લેડ ધ વર્લ્ડ તેણી આખો દિવસ રમી તો અહીંયા પણ સમયનું કોઈ વર્ણન નથી ખાલી દિવસ આપેલો છે તો અહીંયા સમયનું વર્ણન છે કે કેટલા સમયથી તેણી રમી રહી છે તો એનો સાચો જવાબ આવશે બી તો આપણે સાચો જવાબ જોઈએ બી સી હેઝ બીન પ્લેઈંગ સિન્સ મોર્નિંગ તેણી સવારથી રમી આવતી રમી રહી છે બીજું બીજો ક્વેશ્ચન છે એની અંદર જ તે એપ્રોપ્રિએટ રિસ્પોન્સ ફંક્શન જોઈએ તો બીજા નંબરનો ક્વેશ્ચન છે પ્રવીણ સેઠ વુ ઇઝ ધેટ બોય પેલો છોકરો કોણ છે તો નવીન આન્સર આપે છે અને એ આન્સરની અંદર તમારે ડિસ્ક્રાઇબિંગ ફંક્શન દર્શાવતો જવાબ મૂકવાનો છે એટલે કે વ્યક્તિનું વર્ણન દર્શાવતો તમારે જવાબ મૂકવાનો છે તો તમે સિમ્પલ સોબર યાદ રાખી શકો છો કે ડિસ્ક્રાઇબિંગ ફંક્શનની અંદર ફંક્શનની અંદર જે એમાં વ્યક્તિનું વર્ણન હોય તો અહીંયા કયો જવાબ તમે લખી શકો તો ધેટ બોય ઇઝ અ રાહુલ આઈ નો હિમ ક્વાઇટ વેલ હિઝ નેમ ઇઝ અમર અને ચોથો ઓપ્શન છે ધેટ ઇઝ ધ બોય પેલો એ છોકરો છે વુઝ ફાધર ઇઝ અ ટીચર કે જેના પિતા શિક્ષક છે તો તમે સિમ્પલ વુ વુઝ અને વૂમ ડિસ્ક્રાઇબિંગ પર્સનની અંદર હમણાં જ જોયું કે કી કયા કયા આવે છે વુ વુઝ અને વૂમ કે કોઈ ચોક્કસ વ્યક્તિનું વર્ણન કરવામાં આવ્યું છે કે પેલો એ છોકરો કે છે કે જેના પિતા ડૉક્ટર છે કે જેના પિતા ટીચર છે કે જેના પિતા પ્રિન્સિપલ છે તો આવી રીતે વર્ણન કરેલું હોય તો એ ડિસ્ક્રાઇબિંગ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પ પર્સનનો ફંક્શન ગણી શકાય તો મિત્રો એનો સાચો જવાબ આવશે ડી એટલે કે ધેટ ઇઝ ધ બોય વુઝ ફાધર ઇઝ અ ટીચર એ પેલો એ છોકરો છે કે જેના પિતા શિક્ષક છે તો મિત્રો અહીંયા આપણે ત્રણ ફંક્શન વિશે વાત કરી આગળના લેક્ચરમાં પાર્ટ ટુમાં આપણે અન્ય બીજા ફંક્શનની વાત અને એની સાથે એની એક્સરસાઇઝ પણ કરીશું જો આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને હજુ સુધી જો ચેનલની અંદર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ વેરી મચ